आज 26 नवंबर एटले के वर्ल्ड एंटी ओबेसिटी डे निमित्ते किरण हॉस्पिटल की बेरियाट्रिक सर्जरी डिपार्टमेंट की टीम में हूँ डॉक्टर धर्मेश सानाणी और मेरी साथ डॉक्टर चिंतन पटेल ओबेसिटी विषय जागरूकता और तेना निवारण माटे तमने योग्य माहिती आपशे। मोटापो शू है? मोटापो एटले शरीर में जयरे वधु पड़ती चरबी प्रमाण वधी जाए ने लीधे शरीर में वजन वधवा मळे तो एने अमारे मोटापो कहेवामां आवे छे। अमारी मेडिकल भाषा में बॉडी मास इंडेक्स एटले BMI 30 थी वधु होय तेने ओबेसिटी कहेवामां आवे छे। आ मोटापाने लीधे डायाबिटीस, ब्लड प्रेशर, पेरालिसिस नी अटेक, मानसिक बीमारी, वंधत्व, श्वास नी तकलीफ, कमरनो अने सांधानो दुखावो અને તેની સાથે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે, જે રૂટીન વ્યક્તિ કરતાં ઓબેસિટી વાળા દર્દીમાં વધારે જોવા મળે છે। તો આ ઓબેસિટીના મુખ્ય કારણ શું છે? અનિયમિત ખોરાક, જંક ફૂડ, આરામદાયી જીવનશૈલી, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ઓછી કરવી, ને પછી અમુક વારસાગત કારણો, ને પછી આપણે જોઈએ તો હોર્મોનલ પ્રોબ્લેમ્સ જેને કે કહેવાય જેવી રીતના થાઇરોઇડ હોય, ડાયાબિટીસ હોય, અમુક સ્ટીરોઇડ્સની દવા લેવી, આ ઘણા બધા કારણો છે જેના લીધે તમને મોટાપો થઈ શકે છે। આ ઓબેસિટી એટલે કે મેદસ્વીતા દૂર કરવા માટે કસરત, ડાયટ, યોગા એની યોગ્ય સારવાર છે। યોગ્ય ખોરાકથી અને કસરત સાથે વજન ડેફિનેટલી ઘટાડી શકે છે, છતાં આ બધું કરવા છતાં પણ વજન ખૂબ વધારે હોય અને આ બધું કરવા છતાં પણ વજન ઘટતું ન હોય તો બેરિયાટ્રિક સર્જરી એક સારો વિકલ્પ છે કે જેનાથી વજન લાંબા ગાળા માટે ઘટાડી અને મેન્ટેન પણ રાખી શકે છે। તો આ વર્લ્ડ એન્ટી ઓબેસિટી ડેના દિવસે આપણે મોટાપાની સારવાર માટે કિરણ હોસ્પિટલની બેરિયાટ્રિક ટીમ દર શનિવારે સાંજે 4-5ના ગાળામાં નાના ગ્રુપમાં ઓબેસિટી ટ્રીટમેન્ટની સારવાર અને બેરિયાટ્રિક સર્જરીની વિશેષ માહિતી વ્યક્તિગત માર્ગદર્શન દેવામાં આવશે। તો ચાલો વર્લ્ડ એન્ટી ઓબેસિટી ડે નિમિત્તે ઓબેસિટી વિશે જાગૃતતા કેળવીએ અને મોટાપાથી મુક્ત થઈએ।